અઢાર અને ઓગણીસ તારીખે સમાંતર સિસ્ટમ બનશે જેમાં બંગાળસાગરમાં સિસ્ટમ બનશે અને અરબ સાગરમાં હિલચાલ જોવા મળશે જે પવન ફૂંકા છે વધારે આ આ બંને સિસ્ટમો વચ્ચે ખાતો ન પડે તો વરસાદ સારો થશે પરંતુ અત્યારે જે છે એ ટ્રફ જે છે એ છે કે ઉત્તરમાંથી લઈને જેમ લો પ્રેશર બને છે તે ભાગ સુધી છે એટલે ટ્રફ નીચો આવ્યો છે આ ટ્રફ એ વખતે પણ જો નીચે ઉપર ન જાય તો વરસાદ સારો થવાની શક્યતા છે બીજી સિસ્ટમ છે તો એ જેટલી મજબૂત નહીં હોય એવું મારું માનવું છે પણ આમ છતાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ લાવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ લાવશે પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં તો તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ સુધીમાં ભારે વરસાદ લાવવાની શક્યતા રહે છે ભારે વરસાદ એટલે ભારે વરસાદી ઝાપટા વરસાદની શક્યતા રહે છે એટલે સૌરાષ્ટ્રમાં પણ આ બીજી સિસ્ટમથી કંઈ ફાયદો કરી શકે તેમ જણાઈ રહ્યું છે એટલે એક મજબૂત અને હવામાન નિષ્ણાંતના મતે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે અને આ ઉપરાંત ઓક્ટોબરમાં પણ અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની આગાહી કરી દીધી છે અને જેના કારણે ઓક્ટોબરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ વરસાદી સિસ્ટમ મજબૂત જોવા મળશે સક્રિય થયેલી જોવા મળશે અત્યારની જે સિસ્ટમ છે એ આશીર્વાદનાફતૃ બે છે પરંતુ ત્યાર પછી ઓક્ટોબર માસમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને આ ચક્રવાતો લગભગ દસમી ઓક્ટોબરથી જ જે ચક્રવાતી સિસ્ટમનું સક્રિય થતી જોવા મળશે સત્યાવીમી ઓક્ટોબરે આ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે જેથી સત્તર અઢાર ઓગણીસમાં વાદળવાયું હોવાની શક્યતા રહેશે અને છવ્વીસ ઓક્ટોબરની આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે પરંતુ જો છવ્વીસ ઓક્ટોબર આસપાસ જો વરસાદ થાય તો કપાસની ક્વોલિટી બગડી શકતી થતી છે પણ ત્યાર પછી તો મજબૂત બંગાળ ઉપસાગરમાં સિસ્ટમમાં બન જે બંગાળ ઉપસાગર છે એ જાણે વલોવાતો હોય એવું જણાશે અને એ લગભગ સોળમી નવેમ્બર છે ડિસેમ્બર સુધીમાં બંગાળ ઉપસાગરમાં ખબર લઈ નાખે એવા વાવાઝોડા થશે દક્ષિણ પૂર્વીય તટા ઉપર આ વાવાઝોડા થશે અને બે હજાર એંસીના નવા વર્ષમાં લગભગ શરૂઆતમાં ભારે પવન ફૂંકાશે જેની અસર ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે એવી રીતે રહેશે અને આ વખતે ડિસેમ્બરમાં પણ જે શિયાળા છે કદાચ પચી હૂંફા શકે કે કારણે પણ આ ગરમીના કારણે ક્યારેક ક્યારેક વાદળવાયું આવવાની શક્યતા રહેશે અને પશ્ચિમ વિક્ષોભ જરા વહેલા બનવાની શક્યતા છે ભૂમધ્ય મહાસાગરમાં જે વંટોળિયાનું પ્રમાણ નું વધશે અને આ વંટોળિયાઓ જે આરબ કન્ટ્રીમાં થઈને પશ્ચિમ પાકિસ્તાનમાં થઈને ગતિવિધિ જે છે એ આવવાની શક્યતા છે ભરૂચ જિલ્લાના રહેશો માટે અહીંયા રાહતના સમાચાર આવી રહ્યા છે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે એકતાલીસ ફૂટે વહી રહેલી નદીની સપાટી સત્યાવીસ ફૂટ પર પહોંચી ગઈ છે આવક ઓછી થતા બ્રિજ પાસે સપાટીમાં ઘટાડો નોંધાયો છે